તારીખ 2 માર્ચ, આજનો દિન મહિમા, એસએન તાવરિયાજી, ગૃહસ્થ યોગી એસએન તાવરિયાજી. તારીખ 2 માર્ચ 1919ના રોજ એક દિવ્ય હેતુ માટે આ પૃથ્વી પર પધાર્યા હતા. તેઓ શ્રીએ એક સિદ્ધ ગુરુના સાનિધ્યમાં 7 વર્ષની વયે યોગાભ્યાસ શરૂ કર્યો હતો. મહર્ષિ પતંજલિની પરંપરામાં યોગ સાધના કરતા જ યોગની પરમ અવસ્થાનો અનુભવ કર્યો. એન્જિનિયરિંગ ફેકલ્ટીની ઊંચી ડિગ્રીઓ ધરાવનાર પારસી ખોડિયામાં રહેતા આ મહાયોગી પ્રસિદ્ધિથી પર રહીને બહારથી પૂર્ણ રીતે ગૃહસ્થાશ્રમનો ધર્મ બજાવતા હોવા છતાં અંદરથી પૂર્ણ મુક્ત દશામાં રહેતા હતા. યોગ સાધનાથી તેઓએ પોતાના શરીર અને મનને એવા તૈયાર કર્યા હતા કે તેઓ અઠવાડિયામાં માત્ર 2 વખત ભોજન અને 20 કલાક સતત કાર્યશીલ રહીને માત્ર 4 કલાક આરામ કરતા. કોઈકને ચક્કર આવ્યા, કોઈકને કંઈક દુખાવા થયા, એ બતાવે છે કે આ એક્સરસાઇઝની જરૂર છે, આ એક્સરસાઇઝની જરૂર છે. પણ બહુ હોશમાં આવીને પહેલે જ દિવસે 2-3 મિનિટ નહીં કરી દેતા. પહેલા 2 અઠવાડિયા ખાલી 10 જ વખત બ્રેથ લેજો, આખી મિનિટ નહીં, 10 જ વખત બ્રેથ લેજો. બીજા 2 અઠવાડિયા પછી 20 લેજો, 30 લેજો, એમ કરીને 1 મિનિટના 36 શ્વાસ 4-5 અઠવાડિયામાં આવજો. આસ્તે આસ્તે આવજો, એકદમ પહેલે દિવસે 1 મિનિટના 36 પૂરા નહીં કરતા. એમાં ફાયદો શું થશે? અહીંયા પેર ઓફ લંગ્સ અને હાર્ટ, અને અહીંયા ભગવાનનું આપેલું સ્પેસર, આ આટલા એરિયામાં આટલી સીટ છે ડાયાફ્રામની ઉપર. એટલે ફેફસાને લગતા જે કાંઈ એલિમેન્ટ્સ હોય, હાર્ટને લગતા જે કાંઈ એલિમેન્ટ્સ હોય, હાર્ટ એક્સપાન્ડ થતું હોય, વાલ્વ્સ બરોબર ના હોય, સાઈડમાં હોલ પડેલું હોય, અનેક અનેક બીજા દુઃખો હોય, પણ આસ્તેથી શાંતિથી શરૂ કરજો. અનંતના કંપન સાથે સંવાદ રચતી 3SRB અને 6 રિફાઇનિંગ તેમની કસરતો સામાન્ય જન માટે આરોગ્યનું વરદાન છે. તેઓ કહેતા, મનને કાબૂમાં રાખવા શ્વાસ સિવાય આપણી પાસે બીજું કોઈ સરળ સાધન નથી. શ્વાસમાં 24 કલાક રિધમ બેસાડી દો અને તમે મહાસાગર તરી જશો. એકદમ સાચી વાત છે. આ અનુભૂતિ અમારી સ્કૂલ શ્રીમતી NB કાંબલિયા કન્યા વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ ચોક્કસ થઈ છે. છેલ્લા 20 વર્ષથી પ્રાર્થના બાદ 6 મિનિટની 6 રિફાઇનિંગ એક્સરસાઇઝ શાળાની 1200 જેટલી વિદ્યાર્થીની બહેનો સામૂહિક રીતે જોડાઈને કરે છે. Six, one, two, three.
ઈસવીસન 1994માં પોતાના અવકાશી ગૃહે પરત પહોંચી ગયા તેમનો જીવન મંત્ર હતો બ્રીથ ઇન લવ બ્રીથ આઉટ ફરગિવનેસ અર્થાત શ્વાસે શ્વાસે પ્રેમ ઉચ્છવાસે ક્ષમા.